સ્વાગત છે મારી ચેનલ ઓલ ન્યુ રેસીપીમાં આજે હું બનાવવાની છું મટન વાળી દાળ તો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો તો શરૂ કરીએ સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરીશું હવે એના અંદર આદુ લસણની પેસ્ટ નાખીશું હવે આના અંદર લીલા મરચાંની પેસ્ટ નાખીશું પીસેલી ડુંગળી પણ આની અંદર એડ કરીશું પીસેલા ટામેટા હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું છે તો હવે એના અંદર લીલા ધાણા નાખીશું લાલ મરચું નાખીશું ગરમ મસાલો હવે એને મિક્સ કરી લઈશું હવે એના અંદર ચિકન મસાલો નાખીશું होवे आणि अंदर बाफेलू मटन टाकीसो थोडा धणा एड़ करीसो आणि इने मिक्स करी लेसा આપણું મટન તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે બાફેલી દાર નાખીશું હવે આપણે ઉપર દાણા નાખીશું બે ત્રણ ઉકારા આવતા સુધી આપણે એને ગેસ પર જ રવા દઈશું દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ઉકારો બે ત્રણ ઉકારા પણ આવી ગયા છે દાર સરસ રીતે બની ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું દાર બનીને આપણે તૈયાર થઈ ગઈ છે દારને આપણે દાર પુલાવ સાથે પણ ખાઈ શકીએ છીએ જેને આપણે દાર પુલાવ કહીએ છીએ તમે પણ જરૂર ઘર પર એકવાર બનાવવાની ટ્રાય કરો બહુ સરસ બને છે આ રીતથી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી તો કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો